નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો તમે પહેલાં જોયું હશે કે જે જ્ઞાન સહાયક છે અથવા હંગામી ભરતી જે શિક્ષકોની છે એ કરવામાં આવી ચૂકી છે પરંતુ હવે ગવર્મેન્ટ દ્વારા નવી ઇન્ફોર્મેશન બહાર પાડવામાં આવી છે કે કાયમી ભરતી કરવામાં આવી રહી છે પ્રાથમિક ઉચ્ચતર અને માધ્યમિક સ્કૂલ્સમાં આ ભરતી કરવામાં આવશે તો કેટલી ભરતી થઈ રહી છે કોને કોને મોકો મળશે અને એમની જે

હંગામી ભરતી કરવામાં આવી હતી સાત હજાર જેટલા શિક્ષકોની એ થઈ અને હવે જે છે એ કાયમી ભરતી કરવામાં આવી રહી છે શિક્ષકો માટે તો આ એક બહુ જ સારા સમાચાર કહી શકાય કે જેમને આમાં અપ્લાય કરવાનું છે એમના માટે ગુડ ન્યૂઝ કહી શકાય તો આની અંદર આઠથી દસ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે હવે આપણે આને ડિટેલમાં જોઈએ આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે માત્ર ટેટ ટાટને પ્રાધાન્ય અપાઈ શકે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે આઠ થી દસ હજાર જેટલી જગ્યાઓમાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાવાશે તેવી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કાયમી શિક્ષકોની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવામાં આવ્યું છે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવામાં નિર્ણય પણ લેવાઈ શકે છે જો કે સત્તાવાર રીતે આ મુદ્દે હજુ કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી બેન્સ આની જે છે અપડેટ આવી રહી છે પરંતુ હજુ ઓફિશિયલી આની ન્યૂઝ આવી નથી તમે જોઈ શકો છો કે આની જે કહી શકાય કે ઇન્ફોર્મેશન મળી રહી છે પરંતુ જો આની ઓફિશિયલ નોટિફિકેશન જે છે અથવા જે કહી શકાય જે અધિકારી દ્વારા જે ઇન્ફોર્મેશન આપવાની છે એ બાકી છે તો એ ટૂંક જ સમયમાં તમને જોવા મળશે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષક મળે રહે અને એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો ટાટ વન અને ટુમાં બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી મીન્સ જે આ પરીક્ષાની પદ્ધતિ છે અથવા જે પ્રોસેસ છે એની અંદર પણ મોટા ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ પ્રવાસી શિક્ષકોની યોજના રદ કરી એના સ્થાને બે ઘણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ મીન્સ તમે જોઈ શકો છો જે આપણે જે હંગામી ભરતી કરી રહ્યા છીએ અથવા જ્ઞાન સહાયકોની ભરતી કરી રહ્યા છે એ ભરતી કરવામાં આવી ચૂકી છે પરંતુ હવે જે કાયમી શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવશે જે હાલમાં ચાલી રહી છે જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમાં એવી ચર્ચા ઉઠી છે કે સરકારે હવે આગમી સમયમાં શિક્ષકોની ભરતી કરી શકે કેમ આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોંચી છે જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ બે જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી પ્રાથમિકમાં મંજૂરી અપાઈ છે પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માગ ઉઠી હતી શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતીની હાથ પ્રક્રિયા લેવામાં આવશે તમે જોઈ શકો છો કે આની ઇન્ફોર્મેશન અથવા જે સૂત્રો છે આની ઇન્ફોર્મેશન આપી રહ્યા છે પરંતુ હજુ જે ઓફિશિયલ કહી શકાય જે અધિકારીઓ દ્વારા આની કોઈ સૂચના આપવામાં આવી નથી તો તમે ટૂંક જ સમયમાં આના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન જોઈ શકો છો તો સૌથી પહેલાં જ્યારે એની ઇન્ફોર્મેશન આવશે ત્યારે સૌથી પહેલાં અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો જેથી તમને આની સૌથી પહેલી અપડેટ મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ